ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂષ કિચનમાં આજે આપણે બનાવશું મીઠા પુડલા ગોળવાળા મીઠા પુડલા બનાવવા માટે આપણે આ એક કપ ઘઉંનો લોટ લીધો છે જે નોર્મલ આપણે રોટલીનો લોટ હોય એ જ અને અડધો કપ આપણે ગોળ લીધો છે થોડુંક આપણે ઘી લીધું છે અને આપણે ઘીમાં બનાવશું તેલમાં પણ બનાવી હગી પણ ઘીમાં ટેસ્ટ થોડો ખારો આવે છે એમ એક ચમચી આપણે તળ લીધા છે સફેદ અને અડધી ચમચી આપણે વરિયાળી લીધી છે અને પાણી જોવાય આપણે તો પહેલાં આપણે આ ગોળને ઓગાળી લેવું એનું પાણી કરી લેવું એમ તો ગોળ બધો આપણે આમાં લઈ લેવું આમાં આપણે પાણી નાખશું તો આપણે એક કપ પાણી ભરીને લેવું આમાં આપણે અડધું નાખશું બધો ગોળ આપણા ઓગાળી લે આપણા દેશી ગોળ લીધો છે એટલે તરત જ ઓગળી જાય છે એમ ડબ્બાનો ગોળ હોય ને એ ગોળ મીઠાશમાંય સારો હોય છે અને સારો એમ ખાવામાં અને ઓગળી જાય છે તરત સુખડી કે ગમે એ બનાવીએ આપણે લાડવા કે તો ગોળ આપણે આ દેશી જે ડબ્બાનો ગોળ આવે એ જ લેવાનો એમ આ રીતે એ તરત ઓગળી જાય છે આ ગોળ આપણે ઓગાળી લીધો છે હવે આપણે એને ગાળી લે હું કેમકે ગોળમાં ઘણી વાર એવું હોય છે કે કચરો આવતો હોય છે આપણે આપણે જે હોય ને એને એટલે આમાં થોડું પાણી નાખીને જ આપણે ઓગાળવાનું એમ કેમકે વધારે પાણી જરૂર પડે તો પછી આપણે નાખીએ કે પણ ઓલો ગોળનો વેસ્ટ જ જોઈએ એમ નહીં તો પછી વધારે પાણી નાખી દે ગોળવાળું પાણી વધે તો પુડલા આપણા મોરા થાય એટલે હવે આપણે આમાં આ સફેદ તલ નાખી દેવું અને વરિયાળી જો તમારે આમાં એલચીનો પાવડર નાખવો હોય તો એ પણ નાખી શકો એમ હવે આપણે આ લોટામાં ચાલી લે બધું તો બધો લોટ આપણે આમાં ચારી લેવું આ લોટ આપણે આમાં ચારી લીધો છે તો હવે આપણે એને મિક્સ કરી લેવું એટલે આપણે આમાં બીજું એક્સ્ટ્રા પાણી હજી સુધી નથી નાખ્યું એમ પહેલાં મિક્સ કરીને પછી આપણે નાખવાનું એમ તો હવે આપણે જે બીજો અડધો કપ પાણી વહીધું હતું એ આપણામાં નાખશું ને મિક્સ કરશું થોડું થોડું નાખતું જવાનું મિક્સ કરતું જવાનું એટલે આમાં ગાંઠા ન પડે એકાએર આપણે ઝાઝું પાણી નાખી દઈએ ને તો આમાં ગાંઠા પડી જાય તો સરખું મિક્સ નહીં થાય એમ તો થોડું થોડું નાખતું જવાનું મિક્સ કરતું જવાનું જે આ પાણી આપણે આમાં નાખી દઈએ ટોટલ આપણે આમાં એક કપ પાણી નાખ્યું છે ગોળ વગાડવામાં હજી આપણે આમાં થોડુંક પાણી નાખશું થોડું ઘાટું છે બે થી ત્રણ ચમચી જેટલું જેમ આ રીતનું આપણે ખીરું જોઈએ થોડીક વાર આપણે રહેવા દેહું પાંચેક મિનિટ માટે બહુ વધારે નહીં આપણે પાંચથી સાત મિનિટ જેવું થયું છે ને ખીરું આપણું પલળી દઈશ થોડીક જ આને આપણે પલાળવાનું હોય પાંચેક મિનિટ માટે એમ અને તવી આપણે ગરમ મૂકી દીધી છે તો હવે આપણે એમાંથી બનાવશું પુડલા તો આમાં આપણે થોડુંક નાખશું ને બધી બાજુ ફેલાવી લેવું ગેસ આપણે એકદમ ધીમો કરી દેવું ગરમ થઈ ગયા પછી હાવ ધીમો એમ તમે તેલમાં બનાવવું હોય તો તેલમાં બનાવી શકો એમ તો હવે આપણે આમાંથી આ રીતે એક ચમચો ભરી અને ખીરું આપણે આમાં નાખશું એને આપણે હાથેથી આ રીતે ફેલાવી લેવું ગોળ હોય એટલે થોડીક ચીકાસ પકડે એમ આ રીતે આપણે ફેલાઈ લેવાનું હવે આને આપણે પાકવા દેવું એમાં એકદમ નીચેથી સરસ પાકી જાય પછી આપણે એને ફેરવશું આમાંથી આને પાકવા દેવું જો તમારે મોટું કરવું હોય તો હજી થોડુંક ખીરું વધારે નાખવાનું એમ આને આપણે એકદમ સરસ પાકી જાય એવું પાકવા દેવું આ રીતે આપણે પાકી જવું જોઈએ એમ ઉપરથી એકદમ સૂકું થઈ જાય એવું તો હજી આપણે થોડુંક ઘી નાખશું સાઈડમાં થોડુંક ઉપરથી નાખશું તો હવે આપણે આને ફેરવી લેવાનું એમ એકદમ સરસ આસાનીથી થઈ જાય છે સાઈડમાં થોડુંક પડ્યું તો આ રીતે બધી બાજુ ફેરવી લેવાનું એકદમ આમ ઉખરવા માંડે ને એવું થાય આમ ફરવા માંડે ત્યાં સુધી એને પકાવવાનું એમ આ રીતે ધીરે ધીરે બધી બાજુ ફેરવી લેવાનું થોડોક ગેસ આપણે ફાસ્ટ કરશું થોડોક આને આપણે ફેરવી લેવું હવે બીજી બાજુ આપણે એ જ રીતે થોડોક મીડિયમ ગેસ રાખીને પકાવી લેવું ધીમો ગેસ રાખીને પકાવવાનો એટલે એકદમ સરસ પાકી જાય એમ કાચો ન રહીએ તો આને આપણે એ બાજુ પકાવી લેવું એમ હવે આને આપણે પાછું આ બાજુ ફેરવી લેવું આ રીતે આમ એકદમ સરસ પાકી જવું જોઈએ એમ તો બીજી બાજુ આ રીતે બધી બાજુ પકાવી લેવું એમ હવે આપણે આને બીજી બાજુ જોઈ લેવું એમ આ રીતે દબાવીને શેકી લેવાનું હરખું તો સરસ એકદમ પાકી ગયું છે તો આને આપણે કાઢી હું પ્લેટમાં તો બધા પુરલા આપણે આ રીતે બનાવી હું ગેસ ધીમો રાખવાનો એમ એટલે હરખા પાકે કાચા નોરીએ અંદરથી તો બધાય આપણે એ રીતે બનાવી હું આ આપણે ત્રણ પુડલા બનાવી લીધા છે અને આટલા ખીરામાંથી આપણે છ થી હાથ પુડલા બનશે એમ તો તૈયાર છે આપણા મીઠા પુડલા ગોળવાળા જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મીઠા પુડલા ગોળવાળા